जम्मूसर विधानसभा कांग्रेस द्वारा सरकार की प्रजा विरोधी नीति ने लई एसटी डेपो सर्कल खाते धरना विरोध प्रदर्शन योजायो हतो, जेमां पोलिस द्वारा कांगे अग्रणियों ने अटकायत कराई हती। केन्द्र सरकार की प्रजा विरोधी नीति और सरमुख्तियारशाही वलण ने लई जनता वीजड़ी मोंघवारी बेरोजगारी सहित अनेक विविध समस्याओं घेरायेली है। जनता हैरान परेशान है। तो बीजी बाजु नवयुवानों माटे केन्द्र सरकार द्वारा वगर विचार ने आयोजन वगर अग्निपथ योजना जाहिर करेली है, जंगे कांग्रेस द्वारा ठेर ठेर विरोध प्रदर्शन धरना कार्यक्रमों करवामां आवी रह्या छे। જે અંતર્ગત જંબુસર વિધાનસભા હોદ્દેદારો દ્વારા એસટી ડેપો સર્કલ પાસે સરકારની પ્રજા વિરોધી નીતિને લઈ ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અનુસંધાને આજરોજ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ડેપો પાસે એકત્ર થયા હતા અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની આગેવાનીમાં ધરણા પ્રદર્શન વિરોધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, શહેર પ્રમુખ જાવીદભાઈ તલાટી, વિપક્ષ નેતા શાકીરભાઈ મલેક, યુવા પ્રમુખ કેતનભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરોધી સરકારી નીતિ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગી હોદ્દેદારો કાર્યકરોની જંબુસર પોલીસે અટકાયત કરી સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર રીતે નિષ્ફળ નીવડી છે। હાલમાં સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવાની વાત કરી છે, પરંતુ તે રોજગારી છીનવી લેવામાં આવી છે। યુવાનોમાં નિરાશા છે, મોંઘવારી બેહદ વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સરકાર પબ્લિકનું મજાક ઉડાવી રહી છે, તેમ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા જણાવાયું હતું। જંબુસર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જંબુસર આમોદ તાલુકાના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર સદંતર રીતે નિષ્ફળ ગયેલી છે। હાલની અંદર ગુજરાત સરકારે જે કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી આપી છે, 2 કરોડ જેટલા લોકોને રોજગારી આપી છે, પરંતુ રોજગારી આપવાની જગ્યાએ રોજગારી છૂટી લેવામાં આવી છે। આજે બાપ નોકરી કરતો હોય એની પહેલાં બાપ છોકરો રિટાયર થઈ જાય છે। આ રીતે આ કાયદો જે લાવે તો સરકાર વિરોધી છે। આજે યુવાનો બિલકુલ નિરાશામાં છે। આજે મોંઘવારી બેહદ વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે સરકાર મજાક રીતે પબ્લિકનો મજાક ઉડાવી રહી છે। આ તબક્કે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા સમિતિ અને પ્રદેશ સમિતિ દ્વારા તાલુકાના અને આમોદ તાલુકાના અને જંબુસર શહેરના તમામ આગેવાનો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું છે।